આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેયમાં ગયા વખતે આપણે વ્યાપ્ત વિધેય અને એકક વિધેયની વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી. આજે આપણે આગળ કે ઉદાહરણ તરીકે છે એક જોઈએ તો આપણે કે f from n to n fx બરાબર 2x એવું આપણે વિધેય હતું. ઉદાહરણ 1 તરીકે આપણે એકક વિધેય અને વ્યાપ્ત વિધેયનું મહત્વ કરવાની છે. વિધેય f from n to n ઉદાહરણ 1 f from n to n fx બરાબર 2x મત આવો આપણે વિધેય અને ફંક્શન આપેલું છે. હવે આપણે વિધેય એક એક છે કે કેમ એ ચર્ચા કરવા માટે આપણે કામ કરી લઈએ કે ધારો કે કોઈ x1 x2 ક્રમ સ્ટોર માટે પણ કરી શકાય છે અથવા તો તમે n ની પ્રદેશ અને સબપ્રદેશમાંથી કોઈ પણ કિંમત લઈને પણ આ દાખલો કરી શકો છો. એટલે બંને રીતે થઈ શકે છે. આપણે પ્રત્યેક x ક્રમ સ્ક્વેર માટે પણ તમારી સાથે મેં વાત કરી હતી કે આ વખતે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ n માટે આપણે આવું વાક્ય લખી દઈએ x1 x2 x બિલોંગ્સ ટુ n માટે fx1 બરાબર fx2 fx1 બરાબર fx2 એટલે કે 2x1 બરાબર 2x2 2 ગયા એટલે x1 બરાબર x2 મળી જાય. એટલે આપણે એ વાતો કરી હતી કે પ્રત્યેથી f એ એક એક વિધેય છે એવું આપણે કહી શકીએ છીએ. તેથી f એક એક વિધેય છે એમ કહેવામાં આવે છે. હવે બીજી રીતે જો કહેવામાં આવે તો આપણે એવું કરીએ કે આપણી પાસે fx બરાબર આપણે એવું પણ જોયું કોમ કે fx બરાબર આપણને 2x આવે છે. આપણી પાસે n પ્રદેશ છે એટલે n પ્રદેશમાંથી આપણે x બિલોંગ્સ ટુ 1 માટે તમે જો કરતા હો x બરાબર 1 બિલોંગ્સ ટુ n માટે બરાબર છે. એટલે x બરાબર 1 માટે x બરાબર 1 માટે f ઓફ 1 બરાબર 2 ઇન્ટુ 1 બરાબર 2 બરાબર. અને x બરાબર 2 માટે f ઓફ 2 બરાબર 2 ઇન્ટુ 2 બરાબર 4 આવો તમને મળે. એનો મતલબ એ થયો કે x1 x2 બિલોંગ્સ ટુ n માટે fx1 બરાબર છે માટે x1 x2 બિલોંગ્સ ટુ x1 x2 બિલોંગ્સ ટુ n માટે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 એટલે કે fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2 થાય. એટલે આપણી સરત જે છે એ x1 x2 એ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 છે એટલે આપણને fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 મળી જાય છે બરાબર. એટલે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ માટે આપણને fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 મળે છે. તો તેથી f એ એક વિધેય છે એવું આપણે કહી શકીએ છીએ એવી આપણી વાત થઈ હતી. અને બીજી રીતે તમને કહી દઉં તો આ તમે જ્યારે જ્યારે કરના હોય છો તો આપણી પાસે પ્રદેશ છે. શું છે? પ્રદેશ. અને આ છે આપણી પાસે સપ્રદેશ. પહેલા તમે એક અને બે ઘટકો તમને અહીં બે અને ચાર મળે એક નો દરેક ઘટક સાથે એક અને બે સાથે પ્રતિબિંબ છે. વિધેયના પ્રદેશના પ્રત્યેક ઘટકનું વિધેય f ના પ્રત્યેક પ્રદેશના પ્રત્યેક ઘટકનું વિષમ પ્રદેશનું તેનું પ્રતિબિંબ મળે છે માટે f એક એક વિધેય થાય છે. એટલે તમે બંને રીતે મને કોઈ પણ એક કરી શકો છો એનો મતલબ એ થશે. એટલે f એક એક વિધેય છે એ વાત થઈ. હવે આપણે વ્યાપ્ત વિધેય છે એના માટે કરવાની છે. તો આપણે fx બરાબર y ની અંદર તમે સીધી પણ 2x બરાબર y ની કિંમત પણ મૂકીને તમે આની અંદર તો તમે કરી શકો. પણ વ્યાપ્ત વિધેયમાં શું છે કે જે તમને વિસ્તાર મળે છે એ સંપૂર્ણપણે એ વિસ્તાર સપ્રદેશ હોવો જોઈએ એવું આપણે નક્કી કરવાનું છે બરાબર. એટલે એના માટે વિચાર વાતો કરીએ તો આપણે ધારીને પણ કરી શકીએ છીએ બરાબર. ધારો કે આપણે fx બરાબર y લઈએ અથવા તો તમે સીધી રીતે કિંમત મૂકી દો કે વિસ્તાર વ્યાપ્ત વિધેય માટે વ્યાપ્ત વિધેય માટે ચકાસણી તમારે જો કરવી હોય તો તમે એવું કરી શકો છો વિસ્તાર f નો વિસ્તાર બરાબર બરાબર તમે આવું લખી શકો છો. પછી તમે લખી શકો છો કે fx fx2 એટલે હું તમારે કિંમત મૂકવા fx1 એટલે 1 બરાબર. પછી f ઓફ 2 એફ ઓફ થ્રી એફ ઓફ ફોર આની કિંમત મૂકી દો બરાબર. આવો તમને જે મળશે એના પર તમે કિંમત લખી દો તો તમને 1
એટલે કે આ જે કિંમતો છે ડઝ નોટ ઇક્વલ ટુ સપ્રદિશ એ છે કારણ કે આ જે બધા જ ઘટકો છે 2 4 6 થાયનો પણ n એટલે કે 1 થી અનંત સુધીનો અનંત નંબર એટલે 1 2 3 નિયમિત પ્રમાણે મળી જવા જોઈએ તમને એટલે કે f નો વિસ્તાર તમે જ્યારે જોવા જાવ છો ત્યારે તમારે સપ્રદિશ ની અંદર વિસ્તાર જોવાનો છે એટલે કે rf is not equal to cf બરાબર છે વિસ્તાર આ શબ્દોમાં લખી શકાય છે એટલે f એ વ્યાપ્ત વિધી નથી અથવા વ્યાપ્ત નથી તમે બંને રીતે તમે દાખલો કરી શકો છો આ જે આપણો ઉદાહરણ છે હવે આ મેં ઉદાહરણ જો આપણે આ f from n to n છે એ જગ્યાએ તમે f from 8 વાર કરીને પણ આ દાખલો કરી શકવાનો અને એના અનુસંધાનમાં તમારે ધ્યાન રાખવું કે આ થાય છે કે નહીં જોઈએ આપણે તો મોટા ભાગે કિંમતોનો ઉપયોગ કરીને જ કરીશું એટલે તમને એ વસ્તુની ખબર પડી જાય એક્શન અને એક્સટોગ્રામ તો આ માટે પણ કરી શકો છો જેમ આપણે અહીં n માટે કરીએ છીએ તેમ એક્શન અને એક્સટો આ માટે એફેક્શન બરાબર છે એક્શન ઓર એક્સટો તો એક્શન બરાબર છે એક એક વિધે થઈ છે પણ આ વ્યાપ્ત વિધે જે થાય છે એના માટે તમારે બદલાવ થશે જોઈ લે તો ઉદાહરણ 2 જોઈએ બરાબર ઉદાહરણ 2 કે વિધે f from r to r fx બરાબર 2x પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ r માટે fx1 બરાબર fx2 2x1 બરાબર 2x2 x1 બરાબર 2 તેથી આ એક વિધે છે તમે 1 2 માઇનસ 1 0 ની કિંમત લઈને પણ તમે પ્રદેશનો ઉપયોગ કરીને પણ તમે ગણતરી કરી શકો છો હવે વિસ્તાર માટે અને વ્યાપ્ત વિધે માટે આપણે વાતો થોડી કરી લઈએ તો શું કહેવા માંગે છે જરા જોઈ લઈએ તો તમને પણ અંદાજ આવી જશે બરાબર ધારો કે fx બરાબર y હોય આ વસ્તુ ધ્યાન રાખવાનું છે તમારે ધારો કે fx બરાબર y છે fx બરાબર શું છે આપણી પાસે તો કે 2x બરાબર હવે આમાંથી x ને કરતા કરીએ એટલે y બાય 2 થઈ જશે હવે તમે y ની ગમે તેની કિંમત મૂકતા જાઓ અને એનું પ્રતિબિંબ માની અંદર મળે છે કે તમારા ચેકમાં જો દરેક વખતે અલગ અલગ પ્રતિબિંબ મળે છે એટલે પૂર્વ પ્રતિબિંબ મળી જતો હશે તો આ વ્યાપ છે તેવું થઈ જશે હવે આપણે કિંમત માપવા મૂકતા જઈએ કે fx બરાબર y બરાબર છે તમે x y બરાબર 1 મૂકો બરાબર છે એટલે આપણને કિંમત મળી જાય છે એ તમને ખબર પડી જાય છે y બરાબર 1 મૂકે બરાબર છે y બરાબર 1 મૂકતા છે તમને ખબર પડી જશે x ની કિંમત મૂકવાનો પણ કરો માઈનસ 1 પણ કરો 1 પછી 3 ઓછા તો 3 ભાગે વગેરે કિંમત તમને પ્રાપ્ત થઈ છે આ તમારી પાસે કિંમત હોય છે એટલે આ જે વસ્તુ છે x બરાબર 1 2 3 4 5 છે આ તમારો જે છે આ f છે અને આ f જે છે પ્લસ માઈનસ પણ છે તમે 0 મૂકે તો y છે એટલે 0 ભાગે એટલે 0 આવે છે સી સમય જો તમારે જોવું હોય બરાબર અંડર રૂટ ની કિંમત મૂકશે તો પણ એ r બને કારણ કે 2x એટલે તમારી જોડે સામે આવે છે એટલે r બરાબર શું બની જાય છે c માટે f કેવો વિધેય છે વ્યાપ્ત વિધેય છે થઈ જશે કેવો વિધેય છે વ્યાપ્ત વિધેય છે આનો મતલબ એ થઈ જશે બરાબર એટલે આપણે જ્યારે આ આવે ત્યારે આપણે કિંમત મૂકીને પણ તમે આ કરી શકો પણ આ માટે આપણે અપૂર્ણ બતાવવા પડતા હોય છે એટલે આપણે લખીએ છીએ એટલે y નું જે પૂર્વ પ્રતિબિંબ છે તમને x નું પ્રાપ્ત કરે તમે 1 મૂકશો તો એક દ્વિતીયાંશ મળે માઇનસ એક માઇનસ એક મૂકશો બે મૂકશો તો એક મળશે ત્રણ ગુણ ત્રણ દ્વિતીયાંશ મળશે બરાબર એટલે તમે જુદી જુદી કિંમત માટે y નો અક્ષર પ્રદેશ જે છે એનું તમને વિસ્તાર તરીકે પૂર્વ પ્રતિબિંબ x નું પ્રદેશ મળી જતો હોય છે એટલે અહીંયા rf ના તમામ ઘટકો cf માં છે મતલબ સપ્રદેશ માટે f વ્યાપ્ત વિધે છે તેમ આપણે કહીશું આવા જે જુદા જુદા ફંક્શન છે એની આપણે અત્યારે વાતો કરી લઈએ કે જે શું કહેવા માંગે છે આપણે જોઈએ તો તમને ખબર પડી જશે અત્યારે બરાબર હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ કે fx બરાબર નો બીજા ઘણા બધા એવા વિધાનો છે કે જેને આપણે ગણતરી અત્યારે કરવાની છે ઉદાહરણ તરીકે વિધે f નો માટો fx બરાબર x² હોય ત્રીજું ઉદાહરણ તમારી કોપડીમાં કે વિધે f નો માટો fx બરાબર x² હવે તમારે આની અંદર થોડું ધ્યાનથી કામ કરવાનું છે fx બરાબર માટો વિધે f from r to r fx બરાબર શું આપણે છે આપણે x છે હવે તમે આના માટે જ્યારે કિંમત કરવા જશો ત્યારે તમે જોઈ શકો છો કે x1 x2 અલગ અલગ હશે તો અહીંયા બંને સમાન પણ થઈ જશે કેમ કે અહીંયા x2 છે બરાબર શું છે x2 છે એટલે x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર આવું થઈ જશે માટે x1 બરાબર x2 થઈ જશે x1 બરાબર x2 થઈ જશે એટલે તમારું વિધેય જે છે એ f એક એક વિધેય થઈ જશે કેવો વિધેય થશે અને એક વિધેય થાય છે કેવો કહેવામાં આવે છે x2 બરાબર એટલે આપણે કિંમતની થોડું કામ ચકાસણી કરીએ
એટલે તમને ખબર પડી જશે. વિધેય f ફ્રોમ r ટુ r fx બરાબર x છે. હવે આપણે એની અંદર એવું મૂકી દઈએ રકમો કે જ્યારે એક બે રકમ એવી મૂકવાની જે તમને ખબર પડી જાય કે જો આપણે મૂકીએ x બરાબર 1 માટે તો f ઓફ 1 બરાબર 1 નો સ્ક્વેર 1 થશે અને x ઓફ માઇનસ 1 માટે કરશો તમે તો f ઓફ માઇનસ 1 બરાબર માઇનસ 1 નો સ્ક્વેર એટલે 1. હવે તમારા અવકલન બદલ્યા નાખ્યા છે. આ જે છે એ આપણો પ્રદેશ છે અને આ છે આપણો સપ્રદેશ છે. તો અહીંયા તમે કિંમત 1 માઇનસ 1 તો તમને એક જ ઘટક મળે છે. તમે જોઈ શકો છો એટલે આવું જે રીતે બને છે એ અનેક વિધેય છે. અનેક એક વિધેય છે. કેવું બનશે? અનેક એક વિધેય છે. અનેક એક વિધેય છે માટે f એ એક એક વિધેય બરાબર. એટલે આના માટે પણ તમે જવાબ આપી શકો છો. એટલે તમે પેલું જ્યારે તમે x1 x2 કરશો તો તમારે x1 x2 બિલોંગ્સ ટુ આ પરંતુ fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2 એ બંને સરખા મળશે નહીં. સરખા ના હોય નોટ ઇક્વલ થઈ એક સરખા મળી જશે. બરાબર પેલા બે નોટ ઇક્વલ તો પેલા બંને સરખા મળે એટલે f એક એક વિધેય નથી. હવે બે વિધેય મારે થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે કે ધારો કે fx બરાબર y હોય આપણી પાસે વ્યાપ્ત વિધેય માટે ધારો કે fx બરાબર y છે તો fx તમારી પાસે x ને બરાબર હોય છે માટે x બરાબર અંડર રૂટ માં x ને કરતા કરી દેવાનું. તમારે x એસ કરવાનું કરતા. હવે માની કે તમે y બરાબર માઇનસ 2 મૂકો છો બરાબર. y બરાબર માઇનસ 2 માટે તો x બરાબર અંડર રૂટ માઇનસ 2. હવે આવી આ જે સંખ્યા છે એ આવી r માં નથી હોતી. હા r માં હોય છે પણ કે જેનો વર્ગમૂળ નાની કરતો ધનમૂળ નાની કરતો હોય. પણ આની અંદર માઇનસ સંખ્યા છે એટલે આ સંકર સંખ્યા. કેવી સંખ્યા છે? સંકર. એટલે x બરાબર માઇનસ 2 ડસ નોટ બિલોંગ્સ ટુ r પાસ જે એવી સંખ્યા આની અંદર નથી હોતી કારણ કે આ જે સંખ્યા છે સંકર સંખ્યા છે જેમ આપણે 11 ધોરણમાં સંકર સંખ્યાઓ ભણી ગયેલા છે એ પ્રમાણે માટે f વ્યાપ્ત નથી. કેવું નથી? વ્યાપ્ત. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. બસ આવે છે. જો તમે x1 x2 માટે કરશો તો x1 x2 અલગ છે પણ તમારી પાસે fx1 અને fx2 સરખા રહે છે એ પણ તમાર થઈ શકે છે. બરાબર. એટલે બંને તમને કિંમત થી માં ખબર પડી જતી હોય તો કિંમત નો ઉપયોગ કરી દેવાનો કે જેથી કરીને તમને ખબર પડે કે પ્રદેશ વિસ્તાર ના આ વર્ગ તમને જલ્દી ખબર પડી જતી હશે. તમારો દાખલો પણ ગણતરી થઈ. બસ આ રીતે દાખલા કરતા જવાના છે. મોટા ભાઈ તમારે આવી રીતના વિધેય ઉપયોગ કરે જ્યાં આ આવે ત્યાં તમારા થોડું વિચારવાનું આવશે. મને કહ્યું પછી માઇનસ 3 ઘનનો પણ દાખલો હમણાં હશે. બરાબર. fx બરાબર ઘન એવો પણ દાખલો હોય છે. બરાબર. એટલે fx બરાબર y એક એક નથી વ્યાપ્ત પણ નથી. સપ્રદેશના ટૂંકમાં અહીંયા વ્યાપ્ત નથી એનો મતલબ એ થઈ આપણે લખી દઈએ કે rf is not equal to cf એટલે કે વિસ્તાર rf is not equal to surface r. આવો આપણે લખવાનું છે એટલે એ વ્યાપ્ત વિધેય નથી. આવો વાક્ય આપણે લખવાનું આ રીતે જવાબ હોય છે. એવી રીતે જો fx બરાબર વિધેયનું તમને શું દાખલો હોય છે આપણે જોતા રહ્યા આગળ એટલે આપણે તમને એની પણ ખબર પડી જશે. fx બરાબર x નો પણ દાખલો છે r તો r એ પણ જોઈએ જેથી કરીને તમને ખબર પડશે કે x ની અંદર શું આવે તમને ખ્યાલ આવશે. r તો r ની અંદર પણ x છે એટલે એ દાખલો પણ આપણે જોઈ લઈએ. બરાબર. fx એ ફ્રોમ r ટુ r fx બરાબર r ઘન છે તો એની અંદર પણ તમે કિંમત મૂકશો તો તમને શું મળે છે તમને ખબર પડી જશે. હમણાં બરાબર તમને શું મળે છે ખબર પડે કારણ પહેલા એ જોઈએ એક્સટર મળે તો આપણે જોઈએ. તો ઉદાહરણ 4 છે આપણી પાસે. ખાલી હું રકમ એન્ટર ચેન્જ કરું છું. ફ્રોમ એન્ટર fx બરાબર x ની જગ્યાએ x ઘન લખે છે. હવે તમે ધ્યાનથી જો કે શું થાય છે જોવાનું તમારે તો આપણે x બરાબર 1 બિલોંગ્સ ટુ r માટે x બરાબર 1 બિલોંગ્સ ટુ r માટે તમે કરી શકો છો. બરાબર. તો fx બરાબર આપણે 1 નો સ્ક્વેર એટલે 1 મળશે. બરાબર. અને 2 નો સ્ક્વેર કેટલો મળે? માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર. તમે શું મૂકો છો કિંમત પર આધાર હશે. x બરાબર 1 બિલોંગ્સ ટુ r માટે fx 1 બરાબર
1 નો ઘન બરાબર હોય હું માઈનસ 1 નો ઘન કરીશ બિનોમ સ્ક્વેર માટે તો માઈનસ 1 નો ઘન મને માઈનસ 1 મળશે માનો કે તમે fx આંશિક કિંમત આગળ વધારતા જાઓ x બરાબર 2 ને બિનોમ સ્ક્વેર માટે કરો તો f ઓફ 2 બરાબર 2 નો ઘન કેટલો મળશે 8 મળશે હવે તમારી પાસે આટલું જોઈએ તમારા બે ચકડા લો ધ્યાનમાં અહીંયા લખી દો પ્રદેશ અહીંયા લખો અહીંયા લખી દો 1 માઈનસ 1 2 અહીંયા મળશે 1 માઈનસ 1 8 તમે તમારી સામે જોઈ શકો છો કે વિધેય f ના પ્રદેશના પ્રત્યેક ઘટકનું સહપ્રદેશમાં તેનું પ્રતિબિંબ અલગ અલગ મળે છે આ વાક્યમાં લખી શકાય છે કે પ્રદેશ વિધેય f ના પ્રદેશના પ્રત્યેક ઘટક કે સભ્યનું સહપ્રદેશ R માં અલગ અલગ પ્રતિબિંબ મળે છે માટે f एक एक विधेय छे क्यों विधेय छे एक एक विधेय छे अब तमाम लिखे हम क्लियर आज के में तमाम एक एक विधेय હવે આપણે જ્યારે આ ઘન છે ત્યારે પણ આપણે આ જ એક મળવાનું છે કે ધારો કે fx બરાબર y તો આપણી પાસે હવે શું છે તમે જોઈ લો અને આનો વિચાર તમારે કરવાનો છે બરાબર તો x ઘન બરાબર y છે આપણે શું છે એટલે x ઘન બરાબર y છે આ વ્યાપ્ત વિધેય માટે છે એટલે આપણે લખી દઈએ x ઘન બરાબર y માટે x બરાબર અંડર રૂટ ઘનમૂળમાં y બરાબર છે એટલે આપણને ઘનમૂળમાં તમને y પ્રાપ્ત થાય છે હવે તમે જ્યારે x ની કિંમત લેશો માઈનસ 2 લઈએ આપણે y બરાબર માઈનસ 2 માટે લઈએ એક જ સંખ્યા તમારે ઋણ માટે કરો કેમ કે આ વસ્તુ એવી છે એટલે x બરાબર ઘનમૂળનું માઈનસ એટલે આને આવી રીતે લખાય માઈનસ 1 ની એક તૃતીયાંશ કારણ કે ઘનમૂળની કિંમત માઇનસ એક તૃતીયાંશ ખબર છે અને ગુણે બે ની પણ એક તૃતીયાંશ તમે લખી શકો છો તો માઇનસ એક ની એક તૃતીયાંશ આવશે તો એ માઇનસ વન જ રહેશે શું રહેશે માઇનસ વન જ રહેશે અને અહીંયા થશે તમારે બે ની તૃતીયાંશ એટલે તમારો જવાબ શું મળશે માઇનસ ઘનમૂળ મળે છે તમે જો કે આ કિંમત કેવી પ્રાપ્ત થાય છે તમારે ચેક કરવું એટલે એકાદ કિંમત આપણે ઋણ માટે કામ કરવાનું ધન માટે તમને ખબર જ છે અને આ જે છે માઇનસ માઇનસ સાઈન આગળ હોય અને અંડર ઘનમૂળમાં બે હોય તો બિલોંગ્સ ટુ આ છે બિલોંગ્સ ટુ એનો મતલબ એ કરો કે તમને જે વાય ની કિંમત મૂકવાથી જે પ્રતિબિંબ મળશે જે પ્રદેશમાં કે જે પ્રતિબિંબ મળે એ x નું y નું પ્રતિબિંબ થશે તો પૂર્વ પ્રતિબિંબ જ્યારે કામ આવે જે મને પ્રદેશ પરથી સહપ્રદેશના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ છે કેમ અહીંયા પ્રદેશ સહપ્રદેશમાં x નો એટલે કે પ્રદેશ નું પૂર્વ પ્રતિબિંબ મળે છે એવું તમારે અહીંયા સાબિત થઈ માટે f એટલે કે આપણે એવું લખી દીધું r f બરાબર c a માટે f વ્યાપ વિધેય છે કેવું વિધેય છે વ્યાપ વિધેય છે બસ આ રીતે તમારે જવાબ છે બરાબર અહીં એક એક વિધેય છે ત્યાં વ્યાપ વિધેય છે એટલે ઘન માટે બંને વસ્તુ થઈ શકે છે અહીં x બરાબર માઇનસ 1 બિલોન્સ ટુ r ઓફ પણ તમારે નક્કી ધ્યાન રાખવું હોય બસ અને આ રીતે કિંમત મૂકીને x1 x2 પછી પણ થઈ શકે કારણ કે x ઘન છે તો x1 x2 બિલોંગ્સ ટુ r માટે fx1 બરાબર fx2 માટે x1 નો ઘન બરાબર x2 નો ઘન માટે x1 બરાબર x2 જો x1 અને x2 અલગ અલગ fx1 અને fx2 સરખા થાય અલગ અલગ હોય તો અલગ અલગ હોય એનું સમાનાર્થી પ્રેરણ હોય તો એ પણ તે વખતે તમે એક એક વિધેય લઈ શકો કિંમત મૂકાય તમને જલ્દી એની ખબર પડે આવો ચિત્ર તમારું દોરી દો પ્રદેશ હંમેશા પ્રદેશના પર તમને ખ્યાલ રાખશે કે આપણે વિધેય એફ નો માનો fx x ઘન જે છે એ વિસ્તારમાં અને પ્રદેશમાં છે કે વ્યાપ છે એ તમને ખબર પડે એનો મતલબ એ થશે કે તમારે એફ ફ્રોમ આપણે r² fx / x² જેવું અને એફ ફ્રોમ r² fx / x² આમાં જે પણ વિધેય આવતા હશે એ તમને થતા રહેશે બરાબર એટલે એકીકરણ તો અત્યાર સુધી બંને વ્યાપ થશે તમારા માટે પાંચ ગાળા તો તમારા રીતે દાખલો કિંમત મૂકવાનું થયું પંચઘાત થશે તમારા બી એક કિંમત ઋણ લઈને સાબિત કરવાનું બાકી તમે fx માં સીધી રીતે પણ ગણતરી કરી શકીએ છીએ આપણે એવું પણ વિધેય હોય છે હવે f ફ્રોમ n ટુ n fx બરાબર x² ની આપણે વાતો કરી લઈએ થોડી કે જે જે વિધેયો આપણે આવતા હોય છે એની આપણે ચર્ચા કરી લઈએ એ પણ આવો ધારો છે વ્યાખ્યાની રીતે પણ થશે અને સીધી રીતે પણ તમે પહેલા એક એક વિધેય છે કે નહીં એની આપણે ચકાસણી કરીશું fx બરાબર આગળનો જે દાખલો આપણે સાથે 2 1.2 આવશે બરાબર
પછી લાવે જે દાખલા છે તો આપણે તરફ પિતા બેટા દાખલા સાથે હું જેડે તમને અંદાજ આવી જશે કે ખરેખર આપણ શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરવી પડે બરાબર છે એ આપણે જોઈએ તો એનો આપણે દાખલો કરીએ કે સ્વાધ્યાય 1.2 હશે આપણે પાસે હું સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર બીજાનો પહેલો જોઈએ કે f from n to n fx બરાબર x² એવો આપણે પાસે દાખલો છે બરાબર સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 નો પહેલો છે f from n to n fx બરાબર x² આવો આપણે આપેલું છે અત્યારે આપણે x² ને આગળ જે જોયું તો આપણે 2x નું જોયું 7 જોયું 2x માં પણ આપણે જોયું હતું એવી રીતે અત્યારે આપણે જે દાખલો જોઈએ છે કે fx બરાબર આપણે x² નું જોયું તો એક એક વિધેય છે કે મેની આપણે વાતો કરી તો પ્રત્યેક પ્રદેશ જે છે આપણી પાસે એ શું છે કે n એટલે પ્રાકૃતિક સંદર્ભ જેની અંદરથી મારો મારો કમ્પ્લીટ x છે હવે તમે x બરાબર 1 બિલોન્ગ ટુ n માટે કરો તો fx બરાબર x છે માટે f ઓફ 1 બરાબર 1 નો સ્ક્વેર 1 થઈ જશે બરાબર છે હવે x બરાબર 2 બિલોન્ગ ટુ n માટે બરાબર fx બરાબર x છે એટલે કે આપણને મળશે f ઓફ 2 બરાબર 2 નો વર્ગ કેટલો મળશે 4 મળશે તમે જે કિંમત મૂકતા જશો એની એમ તમને સામે પ્રદેશ નું સહ પ્રદેશ માં પ્રતિબિંબ પડતો જાય છે એટલે હવે આપણે આવું બોલ દેવાનું કે આ જે છે આપણી પાસે પ્રદેશ છે અને આ જે છે આપણી પાસે શું છે સહ પ્રદેશ છે તો પ્રદેશ ના ઘટકો આપણે માનતો લઈએ તો 1 નું પ્રતિબિંબ જે સહ પ્રદેશ મળે છે 1 મળે છે અને 2 નું જે પ્રતિબિંબ મળે છે સહ પ્રદેશ માં 4 મળે એનો મતલબ એ થાય કે વિધેય f ના પ્રદેશ ના પ્રત્યેક ઘટક નું પ્રત્યેક ઘટક નું સહપ્રદેશમાં તેનું પ્રતિબિંબ મળે છે માટે f એક એક વિધેય છે f એ એક એક વિધેય છે આવું કહી શકાય પણ આ એક એક વિધેયની વાત થઈ ગઈ આટલો કરો એટલે કે આવો તમને એક પ્રશ્ન આ બંને અહીં અલગ હોય તો અહીં અલગ મળે છે કે અહીં સરખા છે તો અહીં સરખા મળે છે કે બસ એવું થઈ જાય તો એક એક વિધેય થઈ જશે એટલે f કેવો વિધેય થઈ જશે એક એક વિધેય થઈ હવે તમારે વ્યાપ્ત વિધેયની આપણે ચકાસણી કરી લેવાની સાથે સાથે કયા વિધેયની વ્યાપ્ત વિધેયની ચકાસણી વ્યાપ વિધેયની ચકાસણી આવો તમારે લખવા છે લખી શકો છો નજર તમે પાછળ જવાબ પર લખવાના છો કે વ્યાપ છે કે નથી એવું તમે લખતા રહેતા હોય છે એટલે તમે બંને રીતે કહી શકો એમનો વિસ્તાર આરએફ બરાબર એફ ઓફ એક્સ બરાબર આવું તમે લખી દો એ સીધી રીતે અને જો તમે વ્યાખ્યાની મદદથી આપણે બંને રીતે જોઈએ ત્યારે એટલે તમને ખબર પડી જશે બરાબર બંને રીતે હું કહી રહ્યો છું કે વિધેય f નો પ્રદેશ f નો વિસ્તાર f નો વિસ્તાર r બરાબર f ઓફ n એટલે કે હવે તમારે છેલ્લે કૌંસ છે અને તમારું જે કિંમત છે f ઓફ 1 f ઓફ 2 f ઓફ 3 આવું તમારે લખી દેવાનું એટલે તમને શું કિંમત મળશે 1 4 બરાબર છે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 ડેશ 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 હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એ જોઈએ છે સર આ વિસ્તાર છે તમારો આ વિસ્તારના તમામ ઘટકો કે મતલબ સહ પ્રદેશ એ જ વિસ્તાર હોવો જોઈએ એટલે નોટ ઇક્વલ ટુ સહ પ્રદેશ એ તમે જોઈ શકો છો એટલે કે વિસ્તાર RF is not equal to subpradesh N. માટે F વ્યાપ્ત વિધેય નથી બસ આટલું તમારે કરી દેવાનું છે તમે બરાબર ધ્યાનથી જો કે શું કહેવા માંગે છે આ જે સપ્રદેશ છે એના તમામ ઘટકો અને વિસ્તારના તમામ ઘટકો એ જેવા જોવે છે એટલે સપ્રદેશ જોવે છે 1 2 3 4 5 ડેશ ડેશ અનંત સુધીના ઘટકો તમને પ્રાપ્ત થતા હોય તો જ તમે એને કહી શકો કે f એ વ્યાપ્ત વિધેય છે કે નથી તમને અંદાજ આવી જશે બરાબર એટલે આવી રીતની આ વાત થાય છે કે આપણી પાસે વ્યાપ્ત વિધેય નથી હવે તમારે બીજી રીતે જોવાનું છે આપણે એ પણ જોઈએ વ્યાખ્યાની ગણતરી કેવી રીતે છે એ જરાક ચેક કરીએ એટલે એનો પણ તમને અંદાજ આવી જશે હું ફટાફટ તમને બતાવી બીજી રીત ઓફ
તો ઓર ની અંદર આપણે ધારવું પડશે કે ધારો કે fx બરાબર y ધારો કે fx બરાબર y હવે fx છે આપણી પાસે x² બરાબર y માટે x બરાબર અંદર ઉપર y બરાબર તમે કોઈ પણ નિયમ લઈ લો કે જે એની અંદર આવે છે કે જો તમે બે લેશો તો a y બરાબર 2 માટે x બરાબર અંદર ઉપર ડઝ નોટ બિલોંગ ટુ હિમ કારણ કે પ્રાકૃતિક સંજોગ મને મહવા સમય સંખ્યા હોય કે આ સીધી અને સિમ્પલ વાત છે બરાબર માટે અહીંયા પણ થશે કે વિસ્તાર r ઇઝ નોટ ઇક્વલ ટુ સપ્રદેશ n જે સપ્રદેશ તો સંકેતાંક તરીકે લખવા આના બધા જ ઘટકો આને ઉદ્દગમક સપ્રદેશના જેવા જ ઘટકો વિસ્તારમાં હોય તો જ એ વ્યાપ બને માટે f વ્યાપ્ત નથી અથવા વ્યાપ્ત વિધેય નથી તમે બંને માટે તમે જે લખી શકો છો તો તમારી ચકાસણી માટે કરવાનું છે એનો મતલબ એ કરો કે y ની તમે કોઈ પણ કિંમત મૂકો છો તો એનું પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબ x માં મળતું નથી કારણ કે n માં જે મળે છે આ જે મળે છે સમય છે કે જે n માં નથી બરાબર એટલે કે વિસ્તાર એ સપ્રદેશ નથી માટે એ વ્યાપ્ત વિધેય નથી ખ્યાલ આવી હવે આગળ આપણે એવું બીજું ઉદાહરણ જોઈએ કે જે ઝેડ પરનું પણ હશે ઝેડ પરના પણ આવા ઉદાહરણ છે કે f ફ્રોમ z ટુ z fx બરાબર x સ્ક્વેર ત્યારે તમારે અહીં જે તમે કિંમતો 1 અને 3 મૂકેમ ત્યાં આગળ 1 0 માઇનસ અને 1 કિંમત બંને પ્રકારની કિંમત મૂકવાની અને 0 નો પણ તમારે ઉપયોગ કરવાનો કેમ કે z ની અંદર ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને 0 નો સમાવેશ થતો હોય છે એટલે આપણે એ પ્રમાણે દાખલાની ગણતરી આગળ કરવાની પડે છે એનું તમારે ધ્યાન જોડે જોડે રાખવાનું પડે છે બરાબર એટલે એ થોડુંક કરવાનું છે તમારે એટલે આપણે જોઈએ કે fx બરાબર આવો દાખલ છે તમારો 1.2 માં દાખલ નંબર 2 નો બીજો જ છે એક એક છે કે નહીં ગેપ છે કે નહીં એ આપણે ચેક કરવાનું બંને રીતે આપણે ચેક કરી લઈએ તો તમને આમાં ખબર પડશે બરાબર એક એક જેની ચકાસણી અને બીજાનો બીજો સાથે 1.2 દાખલા નંબર 2 નો બીજો આપણે ચેક કરીએ બીજા નંબર પર શું કહેવા માંગે છે તો અહીં વિધેય બધા જાય છે વિધેય f ફ્રોમ z ટુ z z ટુ z fx બરાબર આપણને ફંક્શન આપી દેલું છે x² શું આપેલું છે x² હવે એક એક વિધેયની ચકાસણી એવું લખો એટલે આને તમે તમે છેલ્લે તો જવાબ લખો છો એક એક વિધેયની ચકાસણી બરાબર હવે તમારે એક એક વિધેયની ચકાસણી માટે તમારે પહેલા શરૂઆત કરવાની કે આ જે છેદ છે પ્રદેશ છે તેની અંદર ઋણ અને ધન સંખ્યાઓ આવેલી હોય છે એટલે તમે ગમે તે સંખ્યા તરીકે ઉપયોગ કરશો x બરાબર 1 બિલોંગ્સ ટુ z માટે fx બરાબર x² એટલે કે f ઓફ 1 બરાબર 1 નો સ્ક્વેર 1 તમે જોશો હવે જોઈ લો x બરાબર માઇનસ 1 બિલોંગ્સ ટુ z માટે તો fx બરાબર x² માટે f ઓફ માઇનસ 1 બરાબર માઇનસ 1 નો સ્ક્વેર હોય છે તમે બે ઘટકની અંદર પાસ કરી દેશો કેવી રીતે તો તમે લખશો આ પ્રદેશ શું લખશો તમે પ્રદેશ અને આને શું કહેશો સર્વ પ્રદેશ બરાબર આમાં આપણે લખીશું સર્વ હવે અહીં તમે 1 માઇનસ 1 લખશો તો તમને 1 મળે છે એટલે કે આ જે વિધિ થઈ તે વિધે થઈ ગયું તો અનેક એક વિધેય છે f જો વિધેય છે અનેક એક વિધેય છે એટલે કે વિધેય f ના પ્રદેશના પ્રત્યેક ઘટકનો સપ્રદેશમાં અલગ અલગ પ્રતિબિંબ મળતા નથી બરાબર છે બંને માટે સરખું પ્રતિબિંબ મળે છે માટે f એક એક વિધેય નથી એક એક વિધેય નથી આ થઈ ગયો તમારો પ્રશ્ન બરાબર છે એક એક વિધેય ના થઈ ગયા હવે તમારે જ્યારે વ્યાપ્ત વિધેય વાતો કરી હોય છે ત્યારે પણ આપણે કરી શકીશું કે x ધારીને અથવા સીધી રીતે પણ તમે કેવું મૂકીશું બસ એ આની આ વસ્તુ ક્યાં છે તે એક એક કે ત્યાં વ્યાપ્ત પણ નહીં થાય બરાબર તો આપણે વ્યાપ્ત વિધેય માટે વાત કરીએ એટલે તમને ખબર પડી જશે કે એક એક નથી તો વ્યાપ છે કે કેમ આપણે ચેક કરીએ તો વ્યાપ્ત વિધેયની ચકાસણી શું લખીશું આપણે વ્યાપ્ત વિધેયની ચકાસણી વિધેયની ચકાસણી તો હવે આપણે લખી દઈએ f નો વિસ્તાર
છગડીયા કૌંસમાં f ઓફ 1 f ઓફ 0 f ઓફ -1 f ઓફ 2 આવી કિંમત તમારું થઈ જાય એટલે તમને મન ખબર પડશે અને f ઓફ -2 છગડીયા કિંમત આપણે હવે તમે એની કિંમત f ઓફ 1 માટે પણ 0 માટે 0 -1 માટે 1 2 માટે 4 -2 માટે એટલે કે આપણને શું મળશે 0 1 4 not equal to surplus j માટે વિસ્તાર આ f is not equal to surplus j માટે f વ્યાપ્ત નથી અથવા વ્યાપ્ત લીધી નથી માટે f એ વ્યાપ્ત લીધી નથી બસ આ રીતે તમારો આતો થઈ જશે હવે તમે ધારણા કરીને જો વાત કરવી હોય તો એ પણ આપણે કરીએ તો અહીં x સ્ક્વેર જે છે એટલે y થશે કે અંડર રૂટ y હશે અંડર y નું માઈનસ 1 મૂકશો તો માઈનસ 1 અંડર રૂટ રહેશે અને માઈનસ 1 રહે ને એટલે એ વર્ગની અંદર હોય માઈનસ 2 તો એ બહાર નીકળી શકે એટલે એ કિંમત માઈનસ 2 જ રહેશે માઈનસ 1 લખો તો અંડર રૂટ માઈનસ 1 માઈનસ 2 લખશો તો માઈનસ 2 કારણ કે એક દ્વિતીયાંશ છે અને એની ઘાત બેઠી થાય એટલે હંમેશા ધન થઈ જાય અને પણ વર્ગમૂળની અંદર કે ઘનમૂળની અંદર આટલી કિંમત તો એમ હોઈ શકે જેમાં હોઈ શકે નહીં બરાબર છે એટલે આ રીતે તમારે જે સાથે દાખલા નંબર જે બીજાના જે 2 3 છે કે r 2 r x² તમને શીખવાડ્યું હવે m 2 n x ઘન અને z 2 z x ઘન આ બંને દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે એટલે કે સાથે 1.2 ના દાખલા નંબર 2 ના તમારે કરવાનું છે ત્રીજો અને ચોથો અને પાંચમો દાખલો તમારે કામ ઘરે જ કરવાનો નંબર 4 અને 5 આ બંને હોમવર્કમાં બરાબર અને હવે ઉદાહરણ પણ છે કે આપણે એક બીજે એક બે ઉદાહરણ માનક વાળો જે છે અલગ છે એ ઉદાહરણ જોઈશું એટલે એના આધારે પછી તમારે દાખલા નંબર 3 થી અહીં આગળ વાતો આપણે થોડી કરીશું એટલે તમારું કામ ચાલશે બરાબર એટલે થોડી પ્રેક્ટિસ કરો ખાલી એક એક રીત કર ખબર ના પડે કિંમત મૂકીને પણ ગણના આવે અહીંયા એવું ના આવી શકે કે જે ટુ એન કે એન ટુ જે કે આર ટુ જે એવું ને અહીંયા એક જ સંખ્યા ગણી કે જે ટુ જે એન તો એ અને આર તો આર હા એ બી ગણ આપવો હોય ત્યારે તમારે એ અલગ અલગ છે એફ ફોર્મ એ ટુ બી જેવું આપી દીધેલું તો ગણ અલગ અલગ હશે